નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા કે દિવ્યાંગ વ્યક્તિઓને અલગ અલગ 34 પ્રકારના સાધનોની સહાય આપવામાં આવે છે, જે પૈકી વ્યવસાયને લગતા સાધનો, દિવ્યાંગતામાં મદદરૂપ થઈ શકે તેવા સાધનો તથા સંગીતને લગતા અલગ અલગ સાધનો માટે રૂપિયા 20,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે દિવ્યાંગ સાધન સહાય યોજના છે તે સાધન સહાય યોજના અન્વયે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત રૂપિયા 20,000 સુધીની સાધન સહાય આપવામાં આવે છે. તો આ સાધન સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તથા ફોર્મ ભરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમારા કોઈ સગા સંબંધી કે આજુબાજુના કોઈ આડોશી પાડોશીનું ફોર્મ ભરવું હોય અને તમે તેમાં મદદરૂપ થવા માંગતા હોય તો ફોર્મ કેવી રીતે ભરવું તથા તેમાં શું પ્રોસેસ હોય છે તે અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ. તો તેના માટે હું સૌ પ્રથમ તમને બ્રાઉઝર ખોલી અને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર લઈ જઈશ. તો મિત્રો, દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં સૌ પ્રથમ ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે. જેવા તમે ઓકે આપશો એટલે આ પ્રમાણેની જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની વેબસાઇટ છે તે ખુલી જશે, જેમાં તમને સૌપ્રથમ આ પ્રમાણે એક વંદે ગુજરાતનો પોપઅપ મેસેજ જોવા મળી જશે. તો તેને આપણે ક્લોઝ કરી લઈશું અને ક્લોઝ કરી લીધા પછી તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રમાણે સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની જે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે તે ખુલી ગઈ છે. તો ખોલ્યા પછી તમને ઇંગ્લિશમાં આખી વેબસાઇટ જોવા મળશે, જેને અહીંયા તમે જમણી બાજુએ કોર્નરમાં ભાષા ચેન્જ કરી અને ગુજરાતી કરી શકો છો. તો આ પ્રમાણે ગુજરાતી ભાષા કરી લેશો એટલે તમને સરળતા રહેશે. તો આ પ્રમાણે વેબસાઇટ ખોલી લીધા પછી સૌપ્રથમ અહીંયા તમારે તમારું યુઝર આઈડી દાખલ કરવાનું છે, ત્યાર પછી તમે જે પાસવર્ડ સેટ કરેલો હતો તે પાસવર્ડ દાખલ કરી દેવાનો રહેશે. અને ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે તેની પહેલાં આવેલા બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે. અને આટલી વિગતો દાખલ કરી લીધા પછી તમારે અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયાથી પાસવર્ડ ભૂલી ગયા છો તેના ઉપર ક્લિક કરી અને રીસેટ કરી શકો છો. અને જો તમે યુઝર આઈડી ભૂલી ગયા હોય તો યુઝર આઈડી પણ અહીંયાથી ક્લિક કરી અને જાણી શકો છો. આ ઉપરાંત મિત્રો, જો તમે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન ન ધરાવતા હોય તો અહીંયા નવા યુઝર કૃપા કરીને અહીં નોંધણી કરો તેનો એક ઓપ્શન જોવા મળશે. તો આ લોગિન નીચે રહેલ નવા યુઝરના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. તો મિત્રો, રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની તમને માહિતી ન હોય તો આપણી ચેનલ ઉપર તે બાબતનો વિડીયો ઉપલબ્ધ છે અને જેની લિંક ઉપર આઈ બટન ઉપર આપેલી છે, તો તે જોઈ અને તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. તો ચાલો હું અહીંયા લોગિન થઈ જઉં છું, ત્યાર પછી આપણે આગળની વિગતો જોઈશું. તો મિત્રો, હું લોગિન થઈ ગયો છું અને લોગિન થતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે, જેમાં અહીંયા નિયામક વિકસતી જાતિ કલ્યાણની અલગ અલગ યોજનાઓ જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, અહીંયા નિયામક સમાજ સુરક્ષાની અલગ અલગ યોજનાઓ જોવા મળી રહી છે. તો તેમાં તમે અહીંયા જોઈ શકો છો બીજા નંબર પર યોજના છે દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના. તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું. જેવા આપણે ક્લિક કરશું એટલે જે દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાયની યોજના છે તેની સંપૂર્ણ વિગત જોવા મળી જશે અને આ વિગત બાબતેનો આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે. જો તમે તે જાણવા માંગતા હોય તો તેની લિંક પણ ઉપર આઈ બટન ઉપર આપેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, તો ત્યાંથી તમે તે માહિતી મેળવી શકો છો. તો આ જે માહિતી જોવા મળે છે તેને સ્ક્રોલ કરી અને નીચે આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું. જેવા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે જે સાધન સહાય યોજનાનું ફોર્મ છે તે ખુલી જશે અને આ ફોર્મ અલગ અલગ 4 સ્ટેપમાં માહિતી આપણે પૂરી પાડવાની રહેશે.
તો તેમાં સૌ પ્રથમ વ્યક્તિગત માહિતી છે, તો વ્યક્તિગત માહિતીમાં આપણે જે રજીસ્ટ્રેશન કર્યું અને પ્રોફાઇલ અપડેટ કરી તો તે પ્રોફાઇલ મુજબની સંપૂર્ણ માહિતી તમને જોવા મળી જશે. તો આમ જે અરજદારનું હાલનું સરનામું તથા કાયમી સરનામું તે મુજબ આવી જાય છે અને તેના નીચે એક નવી વિગત આપણને જોવા મળે છે જેમાં દિવ્યાંગતાની વિગત આપણે દાખલ કરવાની રહેશે. તો મિત્રો આ એક જે તે ઓપ્શન છે તે આપણે આ યોજનામાં નવો જોવા મળશે કે દિવ્યાંગતાની વિગત, જેમાં દિવ્યાંગતાનો પ્રકાર, તો અહીંયા ડ્રોપડાઉનમાંથી દિવ્યાંગતાનો પ્રકાર અને તેની બાજુમાંથી અહીંયા આપણે ટકાવારી ટાઈપ કરી દેવાની રહેશે. તો ચાલો હું અહીંયા ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરી અને બતાવું. તો અહીંયા જોઈ શકો છો કે આટલા અલગ અલગ જે દિવ્યાંગતાઓ છે તે દિવ્યાંગતા જોવા મળી રહી છે. તો અહીંયાથી તમારે દિવ્યાંગતા સિલેક્ટ કરી લેવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો દિવ્યાંગતા સિલેક્ટ કરી લેવાની છે અને તેની બાજુમાં તમારે ટકાવારી ટાઈપ કરી દેવાની છે અને આ વિગતો દાખલ કરી લીધા પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવા આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું એટલે આપણે જોઈ શકીએ છીએ કે આપણે બીજા સ્ટેપમાં આવી ગયા છીએ. જે પહેલા સ્ટેપની વિગત હતી કે વ્યક્તિગત માહિતી, તો તેમાં ઓકે જોવા મળી રહ્યું છે. તો હવે બીજી વ્યક્તિગત માહિતીમાં આપણે જોઈએ કે અભ્યાસ ક્યાં સુધી કરેલ છે. તો અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તો તે આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો ડ્રોપડાઉનમાં ધોરણ 10થી નીચે, ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, / ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ, ડોક્ટરેટ અને અશિક્ષિત, આવા અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. તો તેમાંથી આપણે જે અભ્યાસ કરેલો હોય તે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી વ્યવસાય છે, તો અહીંયા વ્યવસાયની વિગત આપવાની રહેશે અને તેની બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો કે સહાય માંગેલ તે વ્યવસાય અંગેનો અનુભવ છે. એટલે કે આપણે જે સાધન માટે સહાય માંગીએ છીએ તે વ્યવસાયનો અનુભવ છે કે કેમ, તો અહીંયા આપણે હા કે ના, તો આપણે હા રાખવાનું રહેશે અને તે અંગેનો અનુભવનો દાખલો ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રીશ્રી પાસેથી તથા નગરપાલિકા વિસ્તારમાં જે નગરપાલિકા કચેરીએથી મળી જશે. ત્યાર પછી છે સાધન સહાય પસંદ કરો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ બે ઓપ્શન છે, રોજગારલક્ષી સાધનો અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો. તો અહીંયા આપણે જે સાધન મેળવવા માંગતા હોઈએ તેમાં ચેકમાર્ક રાખવાનું રહેશે. જો તમે રોજગારલક્ષી સાધનોમાં ટિક રાખશો તો તે અન્વયના જે કંઈ સાધનો હશે તે આપણને લિસ્ટમાં જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વ્યવસાયલક્ષી રોજગારલક્ષી સાધનો છે તે જોવા મળે છે, જેમ કે દરજીકામ, ધોબીકામ, ભરતકામ, ખાવરણી, સુપડા બનાવનાર, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વિવિધ પ્રકારની ફેરી, માછલી વેચનાર, પ્લમ્બર, કડિયાકામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, મોચીકામ, વાહન સર્વિસ એન્ડ રિપેરિંગ, દૂધ દહીં વેચનાર, ગરમ ઠંડા પીણા અને અલ્પાહાર વેચાણ, આ ઉપરાંત હેર કટિંગ એટલે કે વાણંદ કામ, ખેતીલક્ષી, લુહારી, વેલ્ડિંગ કામ, સુથારી કામ, સેન્ટિંગ કામ, કુંભારી કામ, અથાણા બનાવટ, પંચરકીટ, ફ્લોર મિલ, મસાલા મિલ, રૂની દિવેટ બનાવવી અને મોબાઈલ રિપેરિંગ. તો આવા અલગ અલગ જે રોજગારલક્ષી સાધનો છે તેના માટે સહાય મળી રહી છે. આ ઉપરાંત જો તમે અહીંયા દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો ઉપર ચેકમાર્ક રાખશો તો તે અન્વયે તમને તેના સાધનો જોવા મળશે, જેમાં આપણે જોઈએ કે ટ્રાયસિકલ, ફોલ્ડિંગ વ્હીલચેર, હિયરિંગ એજ પોકેટ રેન્જ, હિયરિંગ એજ કાન પાછળ લગાવવાનું, ફોલ્ડિંગ સ્ટિક, એલ્યુમિનિયમની કાંખ ઘોડી, કેલિપર્સ ઘૂંટણ માટેના, પોલિયો કેલિપર્સ, બ્રેલ કિટ, એમઆર કિટ જે મંદ બુદ્ધિના બાળકો માટે આવે છે તે અને સંગીતના સાધનો. તો આ પ્રમાણે મિત્રો જે તમને અહીંયા સાધન સહાયના અલગ અલગ બે ઓપ્શન જોવા મળશે, તમે જે સાધન મેળવવા માંગતા હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી છે કે આ જાતની સેવા માટે પ્રથમ વખત અરજી કરેલ છે. જો તમે પ્રથમ વખત અરજી કરતા હોય તો અહીંયા હામાં ચેકમાર્ક રાખવાનું રહેશે અને તમે અગાઉ અરજી કરેલી હોય તો અહીંયા નામાં ચેકમાર્ક રાખવાનું રહેશે. ત્યાર પછી છે કે જો ના તો પહેલી અરજી કરેલ હોય તે સહાય મળેલ છે, એટલે કે તમે જો અગાઉ અરજી કરી હોય અને અત્યારે ફરીથી અરજી કરતા હોય તો તમને અગાઉ સહાય મળેલી હતી કે નહીં. જો મળેલી હોય તો હામાં ચેકમાર્ક રાખવાનું છે અને ન મળેલી હોય તો નામાં ચેકમાર્ક રાખવાનું રહેશે. અને જો તમને સહાય મળેલી હોય તો કયા વર્ષમાં, તો અહીંયા વર્ષ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા ડ્રોપડાઉનમાંથી તમે જોઈ શકો છો વર્ષ સિલેક્ટ કરી શકાય છે. આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા જોયું કે સહાય માંગેલ તે વ્યવસાય અંગેનો અનુભવ, જો અહીંયા આપણે હા રાખશું તો અહીંયા આપણે જે અનુભવનું પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું રહેશે. તમે અહીંયા જોઈ શકો છો કે વ્યવસાય અંગેના અનુભવનું પ્રમાણપત્ર માંગેલ સહાયના પ્રકારને અનુરૂપ. તો અહીંયા બ્રાઉઝ કરી અને વ્યવસાયનું
જે અનુભવનું પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું રહેશે। અને આટલી વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું। તો મિત્રો, વિગત દાખલ કરતી વખતે અહીંયા ફરી જણાવવાનું કે જે અહીંયા આપણે ઓપ્શન હતો કે આ જાતની સેવા માટે પ્રથમ વખત અરજી કરેલ છે, તો અહીંયા આપણે હા ઉપર સિલેક્ટ કરીશું। જો આપણે પહેલી વાર અરજી કરતા હોય તો હા ઉપર ચેકમાર્ક રાખશું, અને જો આપણે હા ઉપર ચેકમાર્ક રાખશું તો બાજુના ઓપ્શન જતા રહેશે, અને જો આપણે ના ઉપર ચેકમાર્ક રાખશું એટલે કે આપણે જો અગાઉ અરજી કરેલ હશે તો જ આ જે પાછળની વિગતો છે તે દાખલ કરવાની રહેશે। તો હું અહીંયા હા ઉપર ચેકમાર્ક રાખી દઉં છું એટલે તમે જોઈ શકો છો કે બાજુના બે ઓપ્શન જતા રહ્યા, એટલે તેની વિગતો આપણે દાખલ કરવાની રહેશે નહીં। ત્યાર પછી અનુભવનું પ્રમાણપત્ર છે, તો તેમાં આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈએ છીએ। તો મિત્રો, અહીંયા આપણે તમામ વિગતો દાખલ કરી લીધી છે। હવે હું અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું। તો સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતાની સાથે આપણે જે ત્રીજું સ્ટેપ છે, ડોક્યુમેન્ટ અપલોડ કરો, તે સ્ટેપમાં આપણે આવી ગઈએ છીએ, જેમાં અહીંયા સૌપ્રથમ આપણે નોટ જોઈ લેવાની છે। તો અહીંયા નોંધ લખેલી છે કે અપલોડેડ ડોક્યુમેન્ટ ઇઝ લેસ ધેન 1 MB, એટલે કે આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરીએ તે 1 MB થી ઓછી સાઇઝનું હોવું જોઈએ, અને આ ઉપરાંત આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરીએ તે JPG, JPEG, PNG અને PDF ફોર્મેટમાં હોવું જોઈએ। તો અહીંયા આપણે અલગ અલગ 3 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જેમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર, તો અહીંયા આપણે જે દિવ્યાંગતા પ્રમાણપત્રનો નંબર દાખલ કરી અને ત્યાર પછી બ્રાઉઝ કરી અને સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી છે ઉંમરનો પુરાવો, તો તેમાં શાળા સોડિયાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ, આ 3 પૈકી કોઈ પણ એક અપલોડ કરવાનું રહેશે, અને તેનો જે પ્રમાણપત્ર નંબર હોય તે અહીંયા ટાઈપ કરી અને અહીંયાથી બ્રાઉઝ કરી અને સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી છે રહેઠાણનો પુરાવો, તો રહેઠાણના પુરાવામાં રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, આ પૈકી કોઈ પણ એક અપલોડ કરવાનું રહેશે, અને તેનો જે ડોક્યુમેન્ટનો નંબર હોય તે નંબર અહીંયા લખી અને ત્યાર પછી બ્રાઉઝ કરી અને સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો ચાલો હું આ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લઉં અને ત્યાર પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું। તો મિત્રો, આપણે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લીધા છે, અહીંયા આપણે ડેમો માટે જ માત્ર આ એપ્લિકેશન કરીએ છીએ, એટલે જે બ્લેન્ક ડોક્યુમેન્ટ મેં અપલોડ કરેલ છે। તો હવે હું અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું। તો આ પ્રમાણે જે આપણે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી છેલ્લે આપણે એકરારના ટેબમાં આવી જઈએ છીએ, જેમાં નિયમો અને શરતો લખેલા જોવા મળે છે। તો અહીંયા તમે જોઈ શકો છો અને આ વિગત તમારે વાંચી અને અહીંયા ચેકમાર્ક કરી લેવાનું રહેશે। તો આપણે વાંચી જોઈએ કે આગળ જણાવેલી તમામ વિગતો વાંચી સમજી ચોકસાઈપૂર્વક ભરેલ છે અને તે સત્ય છે। તપાસ કરતાં પાછળથી કોઈ વિગત ખોટી માલુમ પડશે તો આપેલ સાધનની કિંમતના રૂપમાં તાત્કાલિક ભરપાઈ કરવા બંધાવ છું, હું આ બધી શરતોથી સંમત છું। તો આ પ્રમાણે જે આપણે તમામ માહિતી ભરી તે સાચી છે, અને જો પાછળથી કોઈ ખોટી માલુમ પડે તો સાધનની જે કંઈ કિંમત હોય તે તાત્કાલિક ભરવા બંધાવ છું એવી આપણી પાસે બાંહેધરી લેવામાં આવે છે। તો મિત્રો, ચાલો હું અહીંયા ચેકમાર્ક કરી લઉં છું અને હવે સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતા અહીંયા આપણને મેસેજ જોવા મળશે કે શું તમે તમારી અરજી સબમિટ કરવા માગો છો, તો અહીંયા આપણે હા સબમિટ કરો તેના ઉપર ક્લિક કરી દેશું, અને આપણે જેવા સબમિટ કરો બટન ઉપર ક્લિક કરશું એટલે પ્રોસેસ થઈ અને આ પ્રમાણે આપણો અરજી નંબર જોવા મળી જશે। તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણી અરજી સબમિટ થઈ એનો મેસેજ આપણને જોવા મળી રહ્યો છે, થેન્ક યુ કરી, અને ત્યાર પછી નીચે લખેલ છે કે તમારી દિવ્યાંગો માટે કૃત્રિમ અવયવ તથા સાધન સહાય યોજના માટે અરજીની નોંધણી થયેલ છે અને તેના પર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે, અને ત્યારબાદ તમારો અરજી નંબર અહીંયા જોવા મળી જશે, અને નીચે આપણને અરજી પ્રિન્ટ કરવાનું બટન જોવા મળી જશે। તો અહીંયા ક્લિક કરી અને આપણે આપણી અરજીને PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકીએ છીએ અને ત્યાર પછી તેની પ્રિન્ટઆઉટ પણ લઈ શકીએ છીએ। તો મિત્રો, આશા રાખું કે જે દિવ્યાંગ સાધન સહાય યોજના છે તેની અરજી કઈ રીતે કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં
ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.